ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જુઓ, આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં ભણવાનું છે, બરાબર? ઈવીએસ. એમાં આપણે પાઠ 13 અને પાઠ 14 બે ભણી ગયા, બરાબર, ઓનલાઈન ક્લાસમાં. અને પાઠ 13ની પીડીએફનો વિડીયો પણ આપણે મોકલી દીધો છે. હવે આપણે આ વિડીયોમાં પાઠ 14ની પીડીએફ સમજવાની છે. પીડીએફ એટલે કે સ્વાધ્યાયપોથી પ્રમાણે, બરાબર, જે આપણે ઈવીએસની નોટમાં લખીએ છીએ. સ્વાધ્યાયપોથીમાં વિકલ્પો, ખાલી જગ્યાઓ બધું હોય છે, જે ચોપડીમાં આપણને અલગ રીતે દર્શાવેલું હોતું નથી. એટલે સ્વાધ્યાયપોથીનો પાઠ પણ સમજવો જરૂરી છે, કારણ કે પરીક્ષામાં એમાંથી જ પૂછાય છે, બરાબર. એટલે આ વિડીયો તમારે જોવો પણ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે પીડીએફ સમજતા જાયા છે. તો પાઠ 14ની પીડીએફ, સૌથી પહેલાં પીડીએફમાં શું હોય છે? વિકલ્પો, બરાબર, બધાને ખબર જ છે. તો જુઓ, પાઠ 14 રાજુનું ખેતર, એક સૂચના નંબર 1, વિકલ્પો લખો. એમાં પહેલો વિકલ્પ, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બરાબર, વાંચતાની સાથે આવડી જ જવું જોઈએ, ખબર પડી જાય કે ખેતરને જમીન પોચી કરવા માટે, બરાબર, ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. તો અ હળ, વ દાતરડું, ક સમાર, ડ કોદાળી. તો જવાબમાં આવશે અ હળ, બરાબર. શું આવશે? અ હળ. જો આગળ બીજો વિકલ્પ, જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? બરાબર, રાજુના પિતાજી પણ. તો અ કુહાડી, બ પાવડો, ક કોદાળી, ડ દાતરડું. ચોપડીના પહેલાં જ પાના પર છે, રાજુના પિતાજી શેનો ઉપયોગ કરે છે? તો જવાબમાં આવશે ક કોદાળી. ત્યાર પછી ત્રીજો વિકલ્પ જુઓ, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? બરાબર, અ પાક, બ ઘાસ, ક અંકુર, ડ નિંદણ. હવે આપણે જે ચોપડીમાં શબ્દ આપ્યો છે એ લખવાનો છે. ખેતરમાં પાકની સાથે, બરાબર, બીજું વધારાનું ઘાસ ઉગે છે, અંદર ઘાસ તો શબ્દ આવી જ ગયેલો છે, તો વિકલ્પમાં ઘાસ પણ આપેલો છે, તો એટલે એ જવાબમાં નથી લખવાનું, પણ ચોપડીમાં જે બતાવેલું છે એ લખવાનું છે. તો જવાબમાં આવશે ડ નિંદણ, બરાબર, એક પ્રકારનું ઘાસ જ છે. જવાબમાં આવશે ડ નિંદણ. ચોથું, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? બરાબર, જો વિકલ્પો, અ કોબીજ, બ ફુલેવર, ક ડુંગળી, ડ રીંગણ. બરાબર, શાકભાજીના નામ છે. તો આમાં કયો પાક જમીનની અંદર ઉગે છે? આમાં પાઠમાં આપણે જે સમજ્યા છે, જે પાક ઉગાડવામાં આવે છે પાઠમાં, જે બતાવ્યો છે એ જ પાક આવશે. તો જવાબમાં આવશે ક ડુંગળી. શું આવશે જવાબમાં? ક ડુંગળી. જો આગળ પાંચમો વિકલ્પ, ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે એ શાના પરથી કહી શકાય? બરાબર, ડુંગળી, ડુંગળી થઈ ગઈ છે એ શાના પરથી કહી શકાય? તો જો અ પાંદડા લીલાછમ બને, બ પાંદડા પીળા અને સૂકા થાય, ને ક છોડ નમી જાય, ને છેલ્લું ડ છોડ જમીન પર પડી જાય. બરાબર, હવે ડુંગળી જમીનની અંદર થાય છે, મૂળના ભાગમાં, ઉપર લીલા લીલા પાંદડા થાય છે, લાંબા લાંબા લીલી ડુંગળી તમે પલૂર જોયું હશે, બરાબર. તો ડુંગળી અંદર મસ્ત સુકાઈ ગઈ છે, પાકી થઈ ગઈ છે, લીલી જ વેચવાની હોય તો વહેલી કાઢી લેવામાં આવે, પણ મસ્ત પાકી કમ્પ્લીટ થઈ ગઈ છે એવી શેના પરથી ખબર પડે? તો ચોપડીમાં આપણે સમજ્યા છે બહુ સારી રીતે. તો જવાબમાં આવશે બ પાંદડા પીળા અને સૂકા થાય. ડુંગળીના ઉપરના પાના પાંદડા પીળા અને સૂકા થઈ જાય તો એનો મતલબ એવો હોય છે કે ડુંગળી સરસ થઈ ગઈ છે. જો એને તૈયારીમાં પછી કાઢવામાં ના આવે તો અંદર ડુંગળી સડી પણ જાય છે, બરાબર. એટલે જવાબમાં આવશે બ. ત્યાર પછી જુઓ છઠ્ઠું, ઈલ્લીજ કોના જેવું સાધન છે? હવે ઈલ્લીજ, બરાબર, ડુંગળી થયા પછી જે ડુંગળીને કાપે છે રાજુના મમ્મી અને કાકી, એ સાધનની વાત છે. તો જવાબમાં શું આવશે? અ કોદાળી, બ હળ, ક દાતરડું, ડ છરી. એટલે જવાબમાં શું આવશે? ક દાતરડું, બરાબર, જે આપણા વિસ્તારમાં એને દાતરડું કહે છે, ચોપડીમાં એને ઈલ્લીજ બતાવ્યું છે, એટલે જવાબમાં આવશે ક દાતરડું. પછી આગળ જુઓ સાતમો વિકલ્પ, ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? ચાસ એટલે જે ખાના બનાવેલા હોય છે ખેતર ખેડતી વખતે, એમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? તો જુઓ, અ મુઠ્ઠી મુઠ્ઠી ભરીને ઢગલો કરી, બ એક જ જગ્યાએ ઢગલો કરીને, ક ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં, ડ ખેતર ખેડ્યા પહેલાં છૂટા હાથે. બરાબર, હવે આ ચારમાંથી શું આવશે જવાબ? તો ક ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. બરાબર, આપણે શીખ્યા હતા કે એનું માપ નક્કી કરવામાં આવે, જો ભેગા ભેગા નાખી દઈએ તો જલ્દી થાય નહીં, ઢગલો કરી દઈએ તો એને જગ્યા જ ના મળે ઉગવાની, બરાબર, એટલે ખરાબ પણ થઈ જાય. ખેતર ખેડ્યા પહેલાં તો નખાય જ નહીં, બરાબર, તો થાય જ નહીં, એટલે જવાબમાં આવશે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં, ક આવશે. ત્યાર પછી જુઓ આઠમું,
પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે? બરાબર, પાક તૈયાર થઈ જાય પછી શું કરવામાં આવે છે? તો જુઓ વિકલ્પો, અલણવામાં આવે છે, બનાના ટુકડા કરવામાં આવે છે, કો કાપવામાં આવે છે, ડકોથળામાં ભરવામાં આવે છે. હવે જવાબમાં શું આવશે કે પાક થઈ ગયો હોય પછી શું કરવામાં આવે? તો એને લણવામાં આવે. લણવામાં એટલે કાપવા, એનો મતલબ કાપવું જ થાય છે, પણ અહીંયા જુદું જુદું છે, આપણે ચોપડીમાં જે છે એ ઉપયોગ કરવાનો છે. જવાબમાં આવશે અ, લણવામાં આવે છે. જો નવમું, ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ખુરપી, ઈલીજ, કુહાડી, ડછરી. બરાબર, તો શેનો ઉપયોગ થાય છે? ડુંગળી સુકાઈ ગયેલી અંદર ચોપડીમાં આવ્યું છે દાદરા જેવું સાધન, તો જવાબમાં આવશે બ, ઈલીજ. બરાબર, કુહાડી તો ખોદવા માટે થાય છે, છરીનો તો શબ્દ જ નથી આવ્યો અંદર, ખુરપી પણ નથી આવ્યું. બરાબર, એટલે જવાબમાં આવશે બ, ઈલીજ. આગળ જુઓ હવે બીજી સૂચના, ખાલી જગ્યા પૂરું. ખાલી જગ્યાઓમાં જુઓ, પહેલું, રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે. હવે આ ચોપડીમાં મેં બહુ ભારપૂર્વક સમજાવ્યું હતું, ગુજરાત રાજ્ય જેમ બારાસુરો તાલુકો, તો ઈડર તાલુકો અને ગામડું, તો ગામ કયું હોય છે? તો ખાલી જગ્યામાં આવશે વસાઈ. બરાબર, રાજુના પિતાજી એટલે રાજુ પણ કયા ગામમાં રહે છે? વસાઈ ગામમાં રહે છે. બીજું, રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે, તો જવાબમાં શું આવશે? ખેતી. રાજુના પિતાજી શેનું કામ કરે છે? ખેતીનું. એ તો સહેલું જ છે, બરાબર, આખો પાઠ ખેતી પર જ છે એટલે યાદ રહે જ. ત્રીજું, લાકડા કાપવા માટે ખાજગ્યા સાધનનો ઉપયોગ થાય છે, લાકડા કાપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો જવાબમાં આવશે કુહાડી. બરાબર, ખેતર ખેડવામાં થાય છે એ જ સાધન, જેમ આપણે પ્રથમ સત્રમાં પાઠાવ્યો હતો અમૃતાની વાર્તા, બરાબર, એમાં લાકડા કાપવા માટે કુહાડી બતાવી હતી, બધા કુહાડી લઈને આવે છે કાપવા માટે, એટલે જવાબમાં આવશે કુહાડી. ચોથું, રાજુના પિતાજી ખાજગ્યા સાધન દ્વારા ખેતી કરે છે. બરાબર, કયા સાધન દ્વારા? એ પહેલાં કોદાળીથી તો ખોદે જ છે, પણ પછી આપણે ચિત્રમાં બતાવ્યું છે બળદની પાછળ શું જોઈન કરેલું છે? હળ. જવાબમાં આવશે હળ. રાજુના પિતાજી હળ સાધન દ્વારા ખેતી કરે છે. આગળ જુઓ પાંચમું, રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે. હવે ખેતર ખેડ્યા પછી ચાસ, બીજ શામાં નાખવામાં આવે? તો જવાબમાં આવશે ચાસમાં. બરાબર, ખાલી જગ્યામાં શું આવશે? ચાસ. હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખે છે. છઠ્ઠું, ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસ જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે. હવે બિયા નાખ્યા છે તો ધીરે ધીરે શું ફૂટશે તેમાં? અંકુર. જવાબમાં શું આવશે? અંકુર ફૂટેલા જોવા મળે છે. ત્યાર પછી જુઓ, ખરા ખોટા લખો. ખરા ખોટા લખો, ખાલી જગ્યા પતી હવે છે ખરા ખોટા. તો એમાં પહેલું, ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે. નીંદણ એટલે ઘાસ. બરાબર, કોઈ પણ ખેતી કરવાની આજુબાજુ જે નીંદણ ઊગી નીકળે છે એને દૂર ના કરો તો પાક સારો થાય નહીં. બરાબર, એને દૂર કરવું જ પડે, કાપવું જ પડે, તો દૂર ના કરો તો પાક ઓછો ઉતરે, એટલે શું આવશે જવાબમાં? સાચું. બરાબર, સાચી વાત છે. બીજું, ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે. હવે આપણે ઘઉંનું જે સમજ્યું હતું, ઘઉંના આખા પાક વિશે આપણે સમજાવ્યું છે, બરાબર, છેલ્લે વિડીયોમાં પણ, ઓનલાઈન ક્લાસમાં પણ, એટલે અંદર શું આવ્યું હતું? શિયાળો પાક, ઘઉંની ખેતી પાક ઉનાળામાં લેવામાં આવે છે, એટલે શું આવશે? ખોટું, કારણ કે ઘઉંનો પાક શિયાળામાં લેવામાં આવે છે, શિયાળામાં થાય છે. ત્રીજું, ચણા કઠોળ છે. હવે આ જવાબ તો સહેલો છે. બરાબર, અનાજ કઠોળ કોને કહેવાય? ઘઉં, બાજરી, જેના રોટલા બનાવી છે, રોટલી રોટલા એ બધું અનાજ છે, અને જેને પલાળીને તોડતા બે ભાગ થઈ જાય એ કઠોળ છે. બરાબર, એટલે જવાબમાં આવશે સાચું, ચણા કઠોળ છે, જે મગ, મઠિયા, ચણા બધા કઠોળ છે. ચોથું, ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે. બરાબર, હવે ગમે આપણે એ તો ખાલી જગ્યામાં પણ આવી ગયું, તો જવાબમાં શું આવશે? સાચું, ચોક્કસ અંતરે નાખીએ તો જ સારો પાક થાય. પાંચમું, ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય, તો એ શું છે? ખોટું. જરૂર, ખાલી પ્રાણીઓનો ઉપયોગ થતો નથી અત્યારે આધુનિકમાં, તો શું થાય છે? ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે, કોદાળીનો પણ ઉપયોગ કરે છે. બરાબર, એટલે ખાલી પ્રાણીઓનો ઉપયોગ થતો નથી, એટલે જવાબમાં આવશે ખોટું. બરાબર, આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે. આધુનિક એટલે અત્યારે ટ્રેક્ટરનો તો ઉપયોગ થાય છે, એના સિવાય પણ બીજા ઘણા સાધનો છે, એટલે યાંત્રિક સાધનો કહેવાય છે, એટલે જવાબમાં આવશે સાચું. પહેલાંના જમાનામાં બહુ સાધનોની શોધ નથી થઈ, અત્યારે મોટાભાગે બધા સાધનોની શોધ છે, એટલે જવાબમાં આવશે સાચું. ત્યાર પછી જુઓ, જોડકા લખો. એમાં વિભાગ અના પ્રશ્નોના જવાબ,
વિભાગ બમાંથી સુધીને વચ્ચે ઉત્તરમાં લખવાના હોય છે, તો બધાને ખબર જ છે. જો આગળ જોડકા, એમાં પહેલું છે ઘઉં, બરાબર? તો ઘઉંમાં શું આવશે? ડ, શિયાળુ પાક. ત્યાર પછી બીજું છે બાજરી. બાજરી ક્યારે થાય? તો ચોમાસામાં, એટલે જવાબમાં આવશે ઈ, ચોમાસું પાક. ત્યાર પછી છે કોદાળી, તો શું આવશે જવાબમાં? અ, જમીન ખોદવા. ત્યાર પછી છે દૂધી, તો જવાબમાં આવશે બ, વેલો. બરાબર, દૂધીનો વેલો હોય છે, તો બધાને ખબર હશે. બરાબર, તો આ જોડકામાં પાક ક્યારે થાય છે એ બતાવ્યું છે, અને એની શું હોય છે, વેલો કે જાડે, એવું બતાવેલું છે. બરાબર, એ રીતે આપણે જોડવાનું રહેશે અને વચ્ચે ક્રમક્ષર લખવાનો રહેશે. જોડકા પત્યા. હવે છે પ્રશ્નોના ઉત્તર, નાના પ્રશ્નો. બરાબર, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, રાજુના પિતાજી કોદાળીનો શું ઉપયોગ કરે છે? બરાબર, કોદાળી આવી પહેલાં જ પાના પર, પાઠના પહેલાં પાના પર જે ચિત્ર આપેલું છે તે જવાબમાં લખવાનું છે. રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન, બરાબર, ખેતરની જમીન ખોદી પોચી અને નરમ બનાવે છે. બરાબર, અહીંયા ગરમ નહીં પણ નરમ બનાવે છે. બરાબર, પ્રિન્ટ મિસ્ટેક આવી ગયેલી છે થોડી, એટલે કોદાળી વડે જમીન ખોદી પોચી અને નરમ બનાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો જવાબમાં ચોપડીમાં આવેલું જ પહેલાં જ ભાગમાં, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. કયા મહિનાથી કરવામાં આવે છે? ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. આગળ જુઓ, વાવણી અને લણણી એટલે શું? આગળ જુઓ, વાવણી અને લણણી એટલે શું? વાવણી અને લણણી એટલે શું? તો જવાબમાં આવશે, પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. એટલે કે જે બીજ આપણે નાખીએ છીએ, વાવીએ છીએ, એને વાવણી કહેવામાં આવે. પાક તૈયાર પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. પાક તૈયાર થઈ ગયા પછી તેને કાપવાનું હોય એટલે એ ક્રિયાને શું કહેવાય? લણણી. આ પ્રશ્ન દેખાતો નથી પણ એ પ્રશ્ન છે કે વાવણી અને લણણી કોને કહેવાય. તો વાવણી એટલે બીજ વાવવું, લણણી એટલે પાક થયા પછી તેને કાપવું. એટલે જવાબમાં આ રીતે લખવાનું છે કે પાકની બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાની વાવણી કહેવામાં આવે છે. પાક તૈયાર પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ, નિંદણ એટલે શું? નિંદણ, બરાબર, એટલે જુઓ, ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઊંઘી નીકળતા વધારાના ઘાસને નિંદણ કહેવામાં આવે છે. બરાબર, ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઊંઘી નીકળતા વધારાના ઘાસને નિંદણ કહેવામાં આવે છે. ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ શાના ઉપરથી કહી શકાય? બરાબર, તો ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે? તો જવાબમાં જુઓ, ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થાય, રાજુ ઊભો હતો પાકમાં, બરાબર, તેના ઘૂંટણ સુધી પાક આવી ગયો હતો. ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય. બરાબર, એનો પાક પાંદડા ઘૂંટણ સુધી ઊંચા થઈ જાય અને એના પાના એ પાકના પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થઈ ગયેલો છે જમીનમાં, એવું કહી શકાય છે. જમીન ઉપર થતું હોય છે એ તો જોઈને ખબર પડી જાય કે તૈયાર થઈ ગયું છે, પણ જમીનની અંદર તૈયાર થઈ ગયું છે એ કેવી રીતે ખબર પડે છે ડુંગળી? બરાબર, તો આ રીતે ખબર પડે છે. જે બી શાકભાજી કે કોઈ બી વસ્તુ જમીનમાં થતી હોય એની બધાની એવી એક નિશાની હોય જ તો ખબર પડે કે પાક કેવી રીતે તૈયાર થયો છે કે નહીં. આગળ જુઓ, છઠ્ઠો પ્રશ્ન, ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય? બરાબર, ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય? તો ડુંગળીના તૈયારીના પાકને સમયસર ન આવે તો ડુંગળી અંદરની અંદર સડી જાય. બરાબર, હવે ચોપડી સાંભળ્યા હતા, જવાબમાં લખવાનું છે કે ડુંગળીના પાકને સમયસર લણવામાં ન આવે તો પાક જમીનની અંદર જ સડી જાય છે, જમીનમાં જ સડી જાય અને ખેડૂતની બધી જ મહેનત નકામી જાય. બરાબર, આગળ જુઓ સાતમો પ્રશ્ન, ડુંગળીના પાકને સામા ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે? ડુંગળીના પાકને સામા ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. તો જવાબમાં આવશે, ડુંગળીના પાકને કોથળાઓમાં ભરીને ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. ડુંગળીના પાકને સામા ભરીને બજારમાં લઈ જવામાં આવે તો કોથળાઓમાં ભરવામાં આવે, પાક તૈયાર થઈ ગયા પછી બધું જ, પછી એમાં ટ્રકમાં ભરવામાં આવે
કે બીજું કોઈ ટેમ્પો કે એવું સાધન હોય એમાં પણ હોય. પછી એ મોટા મંડી, મોટું બજાર, એને શું કહેવાય, મંડી, તો એ મંડી મોટા બજારમાં લઈ જવામાં આવે છે, બરાબર. પછી ત્યાર પછી એ બીજા વેપારીઓ, નાના વેપારીઓ જાળે જાય અને પછી લારીઓમાં જાય, રીતે આપણા ઘરે પહોંચે છે. પહેલાં તો ક્યાં લઈ જવામાં આવે, તો કોથળા ભરીને ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. આઠમો પ્રશ્ન, ખાતર કોને કહે છે, બરાબર. તો જવાબમાં આવશે, ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા, જમીનમાં જ પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ખાતર કોને કહે છે, તો આ ખાતર જે વસ્તુ છે એ છાણમાંથી પણ બને, બરાબર. તો એ ખાતર ખેતી કરવાની હોય છે ત્યારે ખેતરમાં નાખવામાં આવે છે, જેથી જમીન વધારે સારી બને, ફળદ્રુપ બને અને પાક વધારે સારો થાય છે. એટલે ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા, જમીનમાં જ પોષક તત્વો ઉમેરવામાં આવે છે, બરાબર, તેને ખાતર કહે છે. જમીનમાં જે પોષક તત્વો ઉમેરવા નાખવામાં આવે છે તેને ખાતર કહે છે. નવમું, પાકની ફેરબદલી એટલે શું. હવે આ પ્રશ્નો છે ને કેવા છે કે જે ચોપડીમાં એના વિશે આવ્યું નથી, એટલે આપણે આ સ્વાધ્યાયપોથીમાં બહુ સારી રીતે સમજવાનું છે, તો જ તમે પરીક્ષામાં પૂછાય તો લખી શકો. તો જુઓ, પાકની ફેરબદલી એટલે શું, તો ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે આ વખતે બટાકા રોપ્યા હોય તો આવતી સાલ ડુંગળી, બરાબર. રાજુના પપ્પા ડુંગળી કરે છે, પણ આ પછી આવતી સાલ એમને ડુંગળી નહીં પણ બીજું કશું રોપે, તો એ પાકની ફેરબદલી થઈ કહેવાય, બરાબર. તો જવાબમાં આ રીતે લખવાનું કે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફર રોપવામાં આવે, બરાબર, ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે, બરાબર. ત્યાર પછી દસમો પ્રશ્ન છે, ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાનમાં રાખવું પડે. તો ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું પડે, તો ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઇલીજ, એક પ્રકારનું દાંતરડું છે, એનો ઉપયોગ થાય છે. ઇલીજ ખૂબ જ ધારદાર હોય છે, આથી તેનો ઉપયોગ કરનારની આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઇલીજ એક પ્રકારનું દાંતરડું છે જેનો ઉપયોગ થાય છે, તો એ ઇલીજ ખૂબ જ ધારદાર હોય છે, જો આંગળીઓમાં વાગી ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી જે જુઓ, મોટા પ્રશ્નો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એટલે પહેલું, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે, ચર્ચા કરો. હવે આપણે ચોપડીમાં સમજાતા પણ પીડીએફમાં લખવાનું છે, અંદર જગ્યા નહોતી, બરાબર, એટલે ફરી સમજી લઈએ. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરવડી, તરફેણ વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે. ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનોની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે, બરાબર. જો પ્રાણીઓ સિવાય ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે છે અને ગરીબ ખેડૂતો કોદાળીનો પણ ઉપયોગ કરે છે. ટ્રેક્ટર સાથે હળ છે, કરબોડી છે, આવા સાધનને જોડવામાં આવે છે અને ત્યાર પછી ખેતરને ખેડવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે, શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો, તમે કયા કામમાં મદદ કરો છો, બરાબર. તો જવાબમાં જુઓ, રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે તો આપણે પાઠમાં જોયું જ, બરાબર. એ જવાબ આવ્યો તો ચોપડીમાં જગ્યા નથી, તમારે જાતે લખવાનું છે કે હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોની તેમના કામમાં મદદ કરું છું. મદદ કરતા હોય તો તમારે લખવાનું અને કયા કામ કરો છો એ પણ તમારે અહીંયા લખી દેવાનું. અહીંયા લખેલું છે, દાખલા તરીકે સજાવટ કરવામાં, દુકાનોમાંથી રોજિંદી વસ્તુઓ લાવવામાં, જો તમે જે કામ કરતા હોય લખવાનું છે, ભલે અહીંયા ગમે તે લખેલું હોય, પણ આ જવાબમાં તમારે તમારા કામ લખવાના છે. ત્રીજો પ્રશ્ન, રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી. તો રાજુએ નીચે પ્રમાણેમાં કામમાં મદદ કરે છે. જુઓ, પહેલું, ખેતરમાં જમીનને પોચી બનાવવામાં. બીજું, ખેતરમાં નીંદણને દૂર કરવામાં. ત્રીજું, ડુંગળીના પાકને લણવામાં. અને ચોથું, ડુંગળીના કોથળા ભરવામાં વગેરે કામમાં મદદ કરી, બરાબર. ચોથું, ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે. તો ખેડૂત સૌપ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે. તેની સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે. બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે. ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે, બરાબર.
આપણે સમજ્યા કે ચોપડીમાં પણ સમજ્યા છે, પહેલાં તો હળ દ્વારા કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડે, એમાં ચાસ પાડે, ત્યાર પછી ચાસમાં ચોક્કસ અંતરે બીજ નાખે, બીજ નાખે એટલે એમાં સમાર ફેરવવામાં આવે, પછી ડુંગળીના બીજની વાવણી કરે છે. બરાબર, આગળ જુઓ. હવે આઠમી સૂચના છે, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલા નાના પ્રશ્નો પછી મોટા પ્રશ્નો હોય છે જે આગળ હશે, આ માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. બરાબર, આ વધારાનું છે આ પાઠમાં. પહેલું છે એમાં પ્રશ્નો, ખેડૂત ખેતીકામાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે. હવે પાઠમાં હળ, દાતરડું, કોતાળી આ તો આવ્યું છે, આના સિવાય બીજા સાધનો કયા હોય છે જે ખેતીકામાં મદદ કરે છે? તો જુઓ જવાબમાં, પહેલું હળ, બીજું કરબડી, ત્રીજું તરફેણ કે ચાવડ કે પંચાટી, આ ત્રણે ત્રણ વસ્તુ એક જ છે. ચોથું સમાર, પાંચમું પંજેટી, છઠ્ઠું કોદાળી, સાતમું પાવડો, આઠમું ખુરપી, નવમું દાતરડું અને દસમું થ્રેશર. થ્રેશર મશીન છે જે અત્યારે આધુનિક જમાનામાં નીકળેલું છે. બરાબર, આ બધા જ ખેડૂત, આ બધા સાધનોનો ઉપયોગ ખેડૂત કરે છે ખેતીકામમાં અને એ રીતે ખેતી કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો. હવે ખેડૂતને શું શું કામ કરવાનું હોય છે, ખેડૂતની પ્રવૃત્તિ શું છે એ લખવાનું છે. તો જુઓ, પહેલું ખેડૂત ખેતર ખેડે છે. બરાબર, પહેલાં એની પ્રવૃત્તિ શું છે, ખેતર ખેડવાની. ત્યાર પછી બીજું, તે ખેતરમાં અનાજના બી વાવે છે. ત્રીજું, પાક કેવી રીતે થાય છે એ જ વસ્તુ ખેડૂતની પ્રવૃત્તિમાં પણ આવે છે. જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે. પિયત કરવું એટલે કે પાકને જે ઉગાડ્યો છે એને પાણી નાખવું. બરાબર, પાઇપ વડે પાણી અંદર પહોંચાડવું. તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે. તે પાકના ડૂંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે. બરાબર, પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે, પછી એ ડૂંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે. સાતમું, તે આખા વર્ષના ખપ પૂરતું અનાજ ઘરના કોઠારમાં ભરીને બાકીનું અનાજ મંડી બજારોમાં લઈ જાય છે. આ ખેડૂત બધું જ કરે છે. જો ખેતર ખેડે છે, ત્યાર પછી બીજ વાવે છે, બીજમાં જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે. પાક કેવી રીતે થાય છે એ નથી લખી દેવાનું, ખાલી બે જ મુદ્દા એવા હતા. ત્યાર પછી ખેડૂત શું શું કરે છે, પાકને સાચવવા માટે અને પાકને મોટો કરવા માટે એ બધું લખવાનું છે. પિયત, પિયત એટલે પાણી નાખવું. જો પાકમાં પાણી ના નાખે તો પાક થાય જ નહીં, એટલે મહત્ત્વની પ્રવૃત્તિ છે. પછી પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. બરાબર, પશુ પક્ષીઓ બિયા ખાઈ ના જાય, પાક ના ખાઈ જાય એ ધ્યાન રાખે છે. પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે. પાકને કાપીએ તો જ તે વેચાય, એટલે પાક મસ્ત થઈ જાય ત્યાર પછી એને કાપી નાખે છે. ત્યાર પછી એ પાકના ડૂડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે. બાજરી, ઘઉં આ બધું ડૂડામાં થતું હોય છે, એટલે એના દાણા કાઢવાના. ત્યાર પછી તે કોથળા ભરે એના. બરાબર, પછી એમના ઘરમાં આખા વર્ષમાં જેટલું ખાવા જોઈએ એટલું પૂરતું અનાજ કાઢી લે છે અને ત્યાર પછી બધું બીજું અનાજ કોઠારોમાં ભરીને બાકીનું અનાજ મંડી બજારોમાં લઈ જાય છે, એટલે કે મોટા બજારોમાં વેચી આવે છે. આ બધી જ ખેડૂતની પ્રવૃત્તિ છે.